ચાલો બધાને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ. ચાલો ફટાફટ વિદ્યાર્થીઓ જે જોડાય છે, મોરી મમતાબેન, મોરી મમતાબેન અમારે વિજ્ઞાનમાં હાજરી નથી આપતા, ગણિતમાં આપે છે. કેમ બેન એવું થાય છે? ગયા વખતે અંગ્રેજીમાં હતા, સમાજમાં હતા અને વિજ્ઞાનમાં નહોતા. અને એવું ન કરો, રોજ બધા વિષયમાં હાજરી આપો. તમારા એજ્યુકેશનની વાત છે, રોજ સમજાવું છું. જે કરો છો એ તમારા માટે કરો છો, શિક્ષકો માટે ક્યારેય વિદ્યાર્થી સાથે કંઈ નથી કરતા. તમારા ભવિષ્ય માટે કરો છો. અમે તો મહેનત કરીએ છીએ તમારા ભવિષ્ય બધા સારા. એક વિષય નહીં પણ બધા વિષય છે એ આવડે. આપણો વિષય ગણિત સોમવાર છે એટલે સોમ મંગળ બુધ ગુણોત્તર અને પ્રમાણ આપણું ચેપ્ટર છે એ કન્ટિન્યુ હતું. સ્વાધ્યાય 12.2 દાખલો બીજો. સૂચના એવી હતી, વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. હવે એનો પેટા દાખલો કેટલામાં હતો એ તમારે મને કહેવાનું છે. બુધવારે અથવા તો લાસ્ટ લેક્ચરમાં જે વિદ્યાર્થીઓ હાજર હતા એને ખ્યાલ હશે કે કેટલામો દાખલો છે. આપણે પૂછાતા, વાહ આયુષભાઈ વેરી ગુડ, આયુષભાઈ ખૂબ ભણે છે અને યાદ પણ હોય છે, આવીને આવી પ્રગતિ છે એ કરતા રહે એવી આપણે આશા રાખીએ. દાખલો ઈ હતો, વાહ સરસ બોલે આયુષ, વેરી ગુડ. જો બધાને યાદ છે જો. ચાલો ખોડુભાઈ છે એ પાછા ખોવાઈ ગયા છે, કોઈ વાંધો નહીં, ધીરે ધીરે પ્રયત્ન કરશું સાગરભાઈ એટલે ખોડુભાઈ પાછા મળી જશે. ચાલો દાખલો એ, દાખલા એમાં છોકરાઓ રકમ છે આવી છે 5.2 જેમ 3.9 ડબલ જેમ. જો ડબલ જેમ એટલે પાછું ભૂલી જતા નહીં, ના પ્રમાણમાં એવું થાય, મતલબ શું થાય ગુજરાતીમાં, ના પ્રમાણમાં 3.4. એટલે આને આપણે પ્રશ્ન પૂછ્યો છે કે 5.2 જેમ 3.9 ના પ્રમાણમાં, જો ડબલ જેમ એટલે ના પ્રમાણમાં 3.4 છે એ છે, તો આ વિધાન છે એ સાચું કે ખોટું એ આપણે કહેવાનું છે. પણ એ આપણે સીધી રીતે કહી શકીએ નહીં, દાખલો છે આપણે જોવો પડે. ચાલો દાખલાની રીત, આ છે પેલી માહિતી, આ છે બીજી માહિતી. જો ગુણોત્તર સમાન આવે તો સમજવું કે આના પ્રમાણમાં આ છે. ચાલો પેલી માહિતી લઈએ, તો કરાવો 5.2/3.9, બીજી માહિતી છે 3/4. અહીંયા જો પોઈન્ટ છે, અહીંયા પણ પોઈન્ટ છે. ઓફલાઈન ક્લાસમાં જ્યારે આપણે ક્લાસમાં ભણતા હતા ત્યારે મેં તમને પોઈન્ટ દૂર કરતા શીખવાડતા, તમને યાદ હોય તો આ પોઈન્ટ છે દૂર કરવો હોય તો એક આટલા આટલા પોઈન્ટ છે કે શું કરવું પડે, છેદમાં 10 લખવા પડે. આ પોઈન્ટ આપણે દૂર કરવો હોય તો એક આટલા આટલા પોઈન્ટ છે અંશમાં કેટલા લખવા પડે, 10. આનો પોઈન્ટ છે છેદમાં 10 લખો તો દૂર થાય, આનો પોઈન્ટ છે અંશમાં 10 લખો તો દૂર થાય. આવું આપણે શીખવાડ્યું હતું, 10 10 ઉડી ગયા. હવે તમને ઘડી હશે આવડતા, ઘણી વખત હું હોમવર્કમાં હજી પણ હાલની તારીખમાં ઘડી આપું છું, ટેબલ. શું કહેવાય અંગ્રેજીમાં ટેબલ, આજની ભણેલી ગણેલી પેટી ગુજરાતી તો ક્યાં સમજે, એને અંગ્રેજીમાં કેવું પડે ટેબલ. શું કહેવાય ટેબલ, ટેબલ એટલે લાકડાનું ટેબલ નહીં પાછું, ટેબલ એટલે ઘડિયા. આપણી ભાષામાં એને પાળા કહેતા. શું કહેતા, પાળા. બે નો પાડો બોલ, આપણે બોલવાનો 2 કા 2 2 2 4 2 3 6
પણ બોલતા એ પાળા એ ઘડિયા એ ટેબલ તમને યાદ હોય તો છોકરાઓ 13 14 52 થાય અને યાદ હોય તો 13 કેરી ને 39 થાય શું થાય 13 14 52 અને 13 કેરી 39 આ 13 13 ઉડી ગયા તો વધ્યું શું 4 ના છેદમાં 3 જેને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો શું લખાય 4/3 હવે આમાં તો કાઈ ઉડે એમ છે નહીં પણ આને સીધું આપણે ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો લખી શકીએ 3/4 અહીંયા જો આ બંને છે ગુણોત્તર સમાન છે કે નહીં તમને એમ લાગે સર 4/3 તો છે પણ એને ગુણોત્તર સમાન કહેવાય નહીં 4 ને પહેલા છે 4 અહીંયા પછી છે એટલે ગુણોત્તર છે તો છોકરાઓ કેવો મળે અસમાન કેવો મળે અસમાન મળે આ વિધાન છે જો સાઈડ માં લખું છોકરાઓ કેવું છે ખોટું વાહ સરસ આયુષભાઈ ખોટું છે જેનિસા બેન મમતા બેન વાહ સરસ બધાને આવડે છે વિધાન છે કેવું છે ખોટું છે એના પછી એફ એફ છે એ આવું છે એની રકમ જો પાઠ્યપુસ્તકમાં 0.9 0.36 એટલે ના પ્રમાણમાં 10/4 આવું છે હવે જો આપણા નિયમ પ્રમાણે આપણી પદ્ધતિ પ્રમાણે આ છે આપણી પહેલી માહિતી થઈ અને આ આપણી કેટલાની માહિતી થઈ બીજી ચાલો પહેલી માહિતી આવી છે 0.9 0.36 બીજી માહિતી છે કે 10/4 હવે જો અહીંયા એક લખેલા પોઈન્ટ છે એટલે શું આવશે 9/10 તો જ પોઈન્ટ દૂર થાય ને કેમ કે એક આંકડા પહેલા પોઈન્ટ છે એટલે કેટલી વાર 10 0 આવશે એક વાર એટલે 10 લખા આપણે પણ અહીંયા 36 છે તમે જો 1 અને 2 બે આંકડા પહેલા પોઈન્ટ છે કેટલા આંકડા પહેલા બે આંકડા પહેલા પોઈન્ટ છે એટલે અંશમાં 100 આવશે કેટલા આવશે 100/37 કેમ કે બે આંકડા પહેલા આવશે અહીંયા જો 00 ઉડી ગયો ઘડિયા આવડતા હોય પાળા આવડતા હોય ટેબલ આવડતા હોય તમને યાદ હશે કે 9/36 થાય છે કેટલા થાય 9/36 તો આ ઉડી ગયા 1 0 અને 36 વધ્યું શું 10/4 શું વધ્યું 10/4 જેને ગુણોત્તર સ્વરૂપે લખવું હોય તો 10/4 લખાય શું લખાય 10/4 આને છેદ ભલે ઉડે પણ આપણે ગુણોત્તર સ્વરૂપે શું લખશું 10/4 તો અહીંયા જો આ બંને ગુણોત્તર છે તમને દેખાય કે ન દેખાય પણ મને દેખાય કે આ બંને છે કેવા છે સમાન છે કેવા છે સમાન ગુણોત્તર છે કે છે અહીંયા તો સાઈડમાં લખું છું કે આ વિધાન છે કેવું છે સાચું છે એમ કેવું છે સાચું ચાલો બે દાખલા જો સાગર મેં કીધું તું ને કે હમણાં ખોડાભાઈ છે મળી જશે એટલે ખોડાભાઈ મળી જ જાય ખોડાભાઈ મળી ગયા જો તમે જોઈ શકો ખોડાભાઈ છે હાજર છે ખબર નહીં ક્યાં ખોવાઈ ગયા હતા પણ પાછા આવી ગયા છે ખૂબ ખૂબ ધન્યવાદ ખોડાભાઈનો આપણે આભાર છે પ્રગટ કરીએ ખોડુભાઈનો અહીંયા જો આ બંને દાખલા છે એ સમજાઈ ગયા હોય તો ફટાફટ લખી લ્યો અને લખાઈ ગયા હોય તો મને કોમેન્ટમાં જવાબ દો એટલે આપણે આગળ વધીએ ચાલો લખાઈ ગયા હોય તો આ પાડો એટલે પછી આપણે ઝડપથી આગળ વધીએ કેમ કે આગળ દાખલા બાકી છે હજી આપણે સ્વાધ્યાય 12.2 છે એ પૂરું નથી કર્યું પણ જો કે લેક્ચર પણ અઠવાડિયામાં 3 આવે ગણિતમાં એમાં પણ ક્યારેક ટેકનિકલ ખામી હોય એટલે રદ પણ થાય છે
એટલે કશો વાંધો નહીં, આપણે ધીરે ધીરે આગળ વધશું, સમજતા સમજતા આગળ વધશું. ચાલો લખાઈ ગયા છે એવું કહેવાનું છે, એટલે આપણે આ છે ખુશી અને આગળ દાખલા ત્રીજા ઉપર આવીએ. પેજ છે બધે ફેરવી નાખો ટેક્સ્ટબુક નું. ચાલો પેજ છે એ ફેરવો, પેજ નંબર 256 ઉપર. દાખલો ત્રીજો તમને સૂચના છે એ આવી આપેલી છે કે નીચેના વિધાનો ખરા છે, પ્રશ્નાર્થ ચિહ્ન. તમને પૂછું ભાઈ નીચેના વિધાનો છે ખરા છે? આ દાખલો પેલો એ તો આ પણ ઓલા જેવું છે. વિધાનો ખરા છે કે ખોટા એ તમારે ગુણોત્તર શું કહેવાય, જો ગુણોત્તર સમાન પડે તો ખરું છે, ગુણોત્તર સમાન ન મળે તો ખોટું છે. પેલું એવું છે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર રૂપિયા 15 જેમ રૂપિયા 75. હાલો આ છે એ આપણી પહેલી માહિતી, આ છે એ આપણી બીજી માહિતી. પેલી માહિતી છે 40 ના છેદમાં 200, બીજી માહિતી છે 15 ના છેદમાં. અહીંયા જો 00 ઉડી ગયા, ઘડી આવડતા હોય, પાળા આવડતા હોય, ટેબલ આવડતા હોય તો યાદ હશે 4 5 20 થાય તો વધુ શું 1 ના છેદમાં 5, એટલે 1:5. આયા જો જો ઘડી આવડતા હોય, પાળા આવડતા હોય, ટેબલ આવડતા હોય, યાદ રહે છોકરાઓ 15 5 75 થાય. 15 15 15 30 15 45 15 60 15 5 75. તો આયા પણ શું હોય તો 1 ના છેદમાં 5, એટલે ગુણોત્તર સ્વરૂપે લખો તો લખી શકાય 1:5. આ બંને તમે જોઈ શકો છો, મને દેખાય છે, તમને દેખાય કે નહીં જોઈ લ્યો, ગુણોત્તર છે એ સમાન હોયા, એટલે આપણે સાઈડમાં લખીએ કે આ વિધાન છે એ સાચું છે અથવા તો ખરું છે. કેવું છે? ખરું છે. સમજાણું? ચાલો હવે આના પછીનો જો સમય પણ હવે પૂરો થવાનો છે, ખબર નથી પડતી, આપણો લેક્ચર છે ફટાફટ પૂરો થઈ જાય, કેમ કે ભાઈ વિષય ગણિત રહ્યો એટલે થાય, કેમ કે ગણિત આપણા બધાનો ફેવરિટ વિષય છે. ગણિતમાં મજા આવે એવી સાહેબ એકમાં મજા ન આવે ભણવાની, એટલે ખબર ના પડે, કેમ કે જેમાં રસ હોય ને એ ક્યારે ઉતરી એ ખબર પડે નહીં. આપણે કેમ ફિલ્મ જોવા બેઠીએ એટલે ફિલ્મ કઈ બધી ખબર જ ન પડે, કેમ કે આપણે બધાને ફિલ્મમાં રસ છે. સલમાન ખાન શું કરશે, અજય દેવગણ કેવી ફાઇટ કરશે, હમણાં એ ધંગો માર્યો, એ પાટો મારી, આપણે બધાને રસ છે એટલે ફિલ્મ ક્યારે પૂછી ખબર ન પડે, એટલે ગણિતમાં આપણે બધાને રસ છે. જો અમારે મમતાબેન કે આ સાહેબ ખરું, અમને બધાને ફિલ્મમાં રસ છે, મૂવી જોવામાં રસ છે, કાન મમતાબેન ખરું પાછો આ પાડે, બોલો મમતાબેન. ચાલો હવે બીજો દાખલો છે, ફટાફટ 2 મિનિટનો ટાઈમ છે આપું છું, તમારે મને કહેવાનું છે કે ખરું છે કે ખોટું. દાખલો બી તમારે ગણવાનો છે, મારે માત્ર જવાબ જોઈએ, એ પણ 1 મિનિટની અંદર. ચાલો જોઈએ આપણે કેટલા વિદ્યાર્થી જવાબ મને આપે છે. દાખલો બી 1 મિનિટની અંદર દાખલો બની અને મને જવાબ છે ઝડપથી આપો. આપણા લેક્ચરમાં મજા આવે તો વિડીયો છે લાઈક કરો, ચેનલ છે સબસ્ક્રાઈબ કરો અને આગળ શેર કરો. ચાલો 1 મિનિટનો ટાઈમ છે આપું છું, ઝડપથી જવાબ છે એ કોમેન્ટમાં આપે. ચાલો ઝડપથી 1 મિનિટ છે પૂરી થવા આવી. ખોડાભાઈ એમ કીધું કે હા, પણ હું ભાઈ હા હું ખરું કે ખોટું પૂછું, હા કે ના નથી પૂછતો.
ચાલો મમતાબેને કીધું કે ખરું બીજું વિધાન છે કેવું છે ખરું છે ચાલો કોણ કોણ ખરું કહે છે બીજું વિધાન દાખલો બી ત્રીજાનો બી કોણ કોણ ખરું કહે છે ચાલો જેની સાહેબન પણ કહે છે ખરું ચાલો ભાર્ગવભાઈ કહે છે કે વાક્ય ખરું છે વાહ ખોડાભાઈ સમાન છે વાહ સરસ આને જવાબ કહેવાય હું છે ગુણોત્તર સમાન મળે એટલે વાક્ય છે કેવું છે ખરું છે ચાલો બધાનો જવાબ છે આવી ગયો બધાનો જવાબ છે સાચો છે આયુષભાઈ કેમ જવાબ ન આપ્યો આ વખત ભાઈ આયુષભાઈ પ્રમાણ ખોટું નથી પ્રમાણ સાચું છે તમારે ગણતરીમાં ભૂલ થાય પોઈન્ટ છે જો પોઈન્ટ છે અને એકવાર પોઈન્ટ જોઈ લે તે પોઈન્ટ ગણ્યો નથી પોઈન્ટ ન ગણ્યો હોય ને તો આપણું વાક્ય છે ખોટું પડે ચાલો વાહ આગળ સી પણ સમાન છે ચાલો આગળ છે દાખલા ગણજો ના આવડે તો પછી આવતા લેક્ચરમાં કહેજો ચાલો હવે આજનો લેક્ચર આપણે અહીં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત